પ્રશ્ન નંબર એક તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. 6 માર્ક્સના પહેલાં તો એમસીક્યુ પૂછાય છે. પહેલો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે કે આજની ઘડી રળિયામણી કાવ્યમાં પૂરો એટલે શું કહેવા માગે છે? સંપૂર્ણ, આખે આખો, દોરો કે ભરો? બરાબર, તો યોગ્ય વિકલ્પ તમારે અહીં પસંદ કરવાનો છે. બીજો પ્રશ્ન છે, ગાંધીજીએ કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું છે? લોર્ડ ક્લાઇવ, લોર્ડ ડેલહાઉસી, લોર્ડ મિન્ટો કે લોર્ડ માઉન્ટ બેટન? કોના આવવાથી મેદાનમાં લીલાશ આવે છે? વરસાદ આવવાથી, મોરના, વાયરાના કે દેડકાના? તો શું જવાબ આવે? વરસાદ આવવાથી. ઓકે, એ તો દરેકને આવડશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચોથો પ્રશ્ન. હું એટલા માટે બધાના જવાબ નથી આપતો કારણ કે તમે જાતે શોધો તો એટલું વધારે તમને યાદ રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે મને જરૂર લાગશે કે મારે સમજાવવાનું છે હું તમને સમજાવી દઈશ, બાકી બધું ચોપડીમાં એના આન્સર આપી જશે અને તમને મળી પણ જશે. નીચે લિંક પણ આપી છે PDF સોલ્યુશનની, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ખાસ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને જુઓ, વ્યાકરણ વિભાગ તો ખાસ સમજો, કેવી રીતે હું પેપર લખવાનું એ પણ હું તમને સાથે સાથે શીખવાડીશ. ચોથો પ્રશ્ન છે, પૃથ્વી પર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓએ જસા ચિઠ્ઠી મોકલવાના હતા? તો પેટ્રોલિયમ માટે, ચાંદી માટે, યુરેનિયમ માટે, સોના માટે? પછી પાંચમો પ્રશ્ન છે, જીવન પાથે પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ શું થાય? પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ભીખુ પાઠની ઘટના એ કયા શહેરની છે? દિલ્હી, અમદાવાદ, ગોંડલ કે વીરપુર? તો તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ઓકે, એકદમ સહેલું છે, આ ખાસ ક્લિયર કરી દેજો. ત્યારબાદ જોડકા જોડવાના છે. તમને અહીં નામ આપેલા છે, એની સામે એનો પ્રકાર તમારે શોધવાનો છે કે મેળામાં તો એ શું છે? નિબંધ છે, બોધકથા છે કે ચિત્રપાઠ છે? શું છે? પરીક્ષા, પછી જીવન પાથે, રાનમાં, બાનો વાડો? બરાબર, તો આ બધા શું છે? કયા પ્રકાર આવે? આત્મકથાખંડ આવે, નિબંધ આવે? તો તમારે યોગ્ય જોડકા જોડવાના છે. એકદમ સહેલા છે, આપણી ચોપડીમાં પહેલાં જ પેજ ઉપર આપેલું છે. પ્રશ્ન નંબર 2, અની વાત કર્યું એના પહેલાં આ તમે જોઈ શકો છો ઉપર કે ક્યાંક ચોમાસું ગાજે છે, આકાશ હવે ઉતરશે. તો આ કાવ્ય પંક્તિ એ ખાસ યાદ કરી દેજો, પરીક્ષામાં પૂછાય છે, 2 માર્ક્સ મળે છે એના. ઓકે, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2, તો 2-3 વાક્યમાં પ્રશ્નો આપો. કોઈ પણ 3ના 2-2 ગુણના પ્રશ્નો છે, 4માંથી કોઈ પણ 3 લખવાના. ખાસ તૈયાર કરી દેજો. પરીક્ષા પાઠના આધારે મહાદેવ વિશે 3-4 વાક્યો લખવાના. બીજું છે, ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફાર જોવા મળે છે તમારે લખવાનું છે. ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી અને પર ગ્રહનું યાન કેવું લાગ્યું હતું એ વિશે તમારે લખવાનું છે. અહીં તમારે ગમે તે સવિસ્તારમાં 2 પ્રશ્નોના જવાબ આપવાના છે, 3 માર્ક્સના છે. પહેલો પ્રશ્ન છે, બાનાવાડામાં કયા કયા છોડ હતા, તેનો બા કેવી રીતે ઉપયોગ કરતા હતા? વલય અને તેના મિત્રો પરવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા છે તમારે અહીં જણાવવાનું છે. અને ત્રીજું છે, રાનમાં કાવ્યના આધારે ચોમાસાનું વર્ણન કરવા. મોસ્ટ આઈપી છે, વારંવાર પરીક્ષામાં પૂછાતું એટલે આ ખાસ તૈયાર કરી દેજો. 3માંથી કોઈ પણ 2 લખવાનું છે. બરાબર, 4 માર્ક્સના છે, સવિસ્તાર છે, એટલે ટોટલ 8 માર્ક્સ મળશે. ત્યારબાદ કારણ આપો, ગમે તે 3 2 માર્ક્સના છે, કુલ 6 માર્ક્સ તમને અહીં મળશે. 4માંથી કોઈ પણ 3ના જવાબ લખવાના છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સવાલ. બરાબર, તો એ ખાસ તૈયાર કરી દેજો. 4 માંથી કોઈ પણ 3 લખવાના છે પરીક્ષામાં. હવે વ્યાકરણ વિભાગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3, પહેલું છે, રૂઢિપ્રયોગના અર્થ આપો. તો ખાલી ઘોડા દોડાવવા એટલે શું લખવાનું? ખોટી મજૂરી કરવી. બીજું છે, ઢોકવા ન દેવું. પછી વિરોધાર્થી શબ્દ તો ગમે તે 2, સ્વચ્છ તો ગંદુ, હોશિયાર તો ઠોઠ, અને આળસુ તો આપણે આળસુનું વિરોધાર્થી શું લખી શકીએ છીએ? તો જિજ્ઞાસા, એક્ટિવ. ઓકે, આળસુનું તમે વિરોધાર્થી લખવાનું છે જે સ્ફૂર્તિલો હોય, આપણી ભાષામાં સ્ફૂર્તિલો કહીએ. બરાબર છે, અથવા તો તમે એમ કંઈ લખી શકો છો, આળસુ, તો આળસુનું વિરોધાર્થી તાજગી ભર્યો, એવું પણ તમે લખી શકો છો. હવે વાક્યનો પ્રકાર તમારે જણાવવાનું છે. અરે આ કેવું જૂઠાણું? તો આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય. તમે અહીં શા માટે આવ્યા? તો આ કયું વાક્ય છે? પ્રશ્ન વાક્ય. ઓકે, તો પહેલું ઉદ્ગાર વાક્ય, બીજું પ્રશ્ન વાક્ય. ખાસ હું તમને વ્યાકરણ સમજાવું છું, ખાસ જોઈ લેજો, પરીક્ષામાં કોઈ જ તકલીફ નહીં પડે, પૂરેપૂરા માર્ક્સ આવશે વ્યાકરણમાં. કોઈ પણ 2 લખવાનું છે શબ્દ સમૂહ માટે, 3 જાતના પાનાનું તોરણ. બીજું છે, ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબ્બો. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ વાક્યનો પ્રકાર જણાવો છે. અરે આ કેવું જૂઠાણું? આ તો આપણે જોઈ લીધું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, દીવાની, ન્યાયાધીશ, બરાબર, કોઈ પણ 2નું તમારે અહીં આપવાનું છે. હવે તમને 2 વાક્યો આપે છે, એનો કાર્ડ તમારે નક્કી કરવાનો છે. તો અમે રવિવારે પ્રાણી સંગ્રહાલય જઈશું, તો આ કયો કાર્ડ થયો? ભવિષ્ય કાર્ડ. ભગતસિંહને ફાંસીની સજા થઈ હતી, તો આ શું થયું? ભૂતકાળ. હું કવિતા લખું છું, તો એ શું થયું? વર્તમાન કાળ.
ઓકે, આ તો તમને આવડવું જોઈએ. હવે કહેવતનો અર્થ લખવાનો છે, ગમે તે એક મામાનું ઘર કેટલો તો દીવો બળે એટલે દશેરાએ ઘોડું ન દોડવું, તો એનો યોગ્ય અર્થ તમારે લખવાનો છે. સમાનાર્થી શબ્દ લખો, તૂષણા ઈતર અને મતી. ઓકે ચલો, ત્યારબાદ વિરોધાર્થી શબ્દ છે અને સાચી જોડણી, તો અરડુસી, તો અરડુસી જે છે આ રીતે લખાય. ઓકે શિષ્યવૃત્તિ, તો શિષ્યવૃત્તિમાં સી જે છે આ રીતે આવે, શિષ્યવૃ અને તી જે છે એ આમ આવશે, તો આ રીતે થશે શિષ્યવૃત્તિ. સલૂન, તો સલૂનમાં લૂ જે છે એ આમ આવશે અને પછી ન, એ બરાબર છે. ઓકે ગમે તે બેની તમારે લખવાનું છે અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરી દેજો, પરીક્ષામાં 100% આવશે. વૃક્ષોનું મહત્ત્વ દર્શાવતો પત્ર તમારા મિત્રને લખો અને ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. એક નિબંધ લખવાના 10 માર્ક્સ છે, ત્રણમાંથી કોઈ પણ એક લખવાનો છે. મારો પ્રિય તહેવાર તમે ખાસ તૈયાર કરી દેજો, હોળી વિશે અત્યારે હમણાં હોળી તહેવાર ગયો છે તો એનું ખાસ પૂછા છે. મેળાનું વર્ણન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ ત્રણમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો છે જેના 10 માર્ક્સ છે. હવે આ તમને ફકરો આપેલો છે, ફકર પહેલાં તો શાંતિથી તમારે આ ફકરો વાંચી લેવાનો. નીચે 5 પ્રશ્નો આપેલા છે, એના જવાબ લખવાના છે. ફકરામાં ભણતરની ડિગ્રીના નામ આપ્યા છે એ શોધીને લખો, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કઈ કઈ ડિગ્રી છે, તો લખો BA, LLB, બરાબર, તો એ રીતે તમે ડિગ્રીના નામ લખી શકો છો. ત્યારબાદ કીર્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ ફકરામાંથી શોધવાને તમારે જણાવવાનો છે મને કમેન્ટમાં. ફકરામાંથી એક પ્રશ્નાર્થ વાક્ય શોધો, એટલે કોઈ પણ પ્રશ્નવાળું વાક્ય હોય એ તમારે શોધવાનું છે. ફકરામાંથી અંગ્રેજી શબ્દ, તો એન્જિનિયર એ અંગ્રેજી શબ્દ છે. ઓકે ત્યારબાદ 5મો પ્રશ્ન છે, આ ફકરામાંથી 2 સંયોજક, તો સંયોજક શોધવાના છે, તો તમને આવડી જશે. હવે વિચાર વિસ્તાર ગમે તે એક, આ 2 વિચાર વિસ્તાર ખાસ તૈયાર કરી દેજો, 2માંથી 1 પરીક્ષામાં 100% પૂછાશે. હવે વાત કરીએ 3-4 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે, ગમે તે 3 લખવાના છે તમારે, બરાબર. તમે રસ્તા પર જતા હોય અને અચાનક કોઈનો અકસ્માત થાય તો તમે શું કરશો? તમારા મનપસંદ સ્થળ વિશે તમારે 3-4 વાક્યો લખો. તમે મોટા થઈને શું બનવા માગો છો અને શા માટે, તો એ વિશે લખો, એકદમ સહેલું છે. હવે 4થા પ્રશ્નમાં એમ કીધું છે કે નીચે જે ચિત્ર આપ્યું છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, એના વિશે તમારે વર્ણન કરવાનું છે કે ચિત્ર શાનું છે, ચિત્રમાં શું છે, એ બધું તમારે તમારી રીતે લખવાનું છે.